श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटनी यूट्यूब चैनल में तमारू स्वागत है। व्यवसायलक्षी गृहविज्ञान प्रवाह हाउसकीपिंग धोरण 11 विषय सोशियल स्किल्स एंड रिपोर्टेबल मैटर्स प्रकरण 6 तंदुरस्ती अने स्वच्छता तास 2। विद्यार्थी मित्रों, આ અગાઉના પીરિયડમાં આપણે તંદુરસ્તી કોને કહેવાય અને એને જાળવવા માટે કયા કયા સિદ્ધાંતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે થોડી વાત કરેલી। એવા જ થોડાક બીજા સિદ્ધાંતો વિશે આગળ આપણે વાત ચાલુ રાખીએ છીએ। સિદ્ધાંત 12મો છે, જીવનમાં બાળપણને લાવો, નિર્દોષ ભાવાત્મક મુક્ત વર્તન કરો। હા, શિષ્ટાચાર ખાતર આપણે નાના બાળકોને ક્યારેક કહેતા હોઈએ છીએ આમ ન કરો, આમ ન કરો, આમ ન કરો, પણ એને જાજુ ટોકવાની જરૂરિયાત નથી, એને સહજ રહેવા દેવું છે। દરેક વ્યક્તિ મોટા થાય ત્યાર સુધી સહજ અને નિર્દોષ રહેવું છે, પોતાના એક પણ આવેગને દબાવવાના નથી। જેટલી વ્યક્તિ નિર્દોષ અને ભાવાત્મક રીતે મુક્ત રહેશે એટલી એ વ્યક્તિ ફ્રેશ રહેશે। જો આવેગોનું દમન થશે તો એની અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉપર અસર થશે, જે આપણા દરેક અવયવનું સંચાલન કરે છે, તો વધુ પડતા ગંભીર બનીને સતત જીવવાની કોઈ જરૂરિયાત નથી। સહજતાથી આપણા ભાવ આપણે વ્યક્ત કરી શકીએ, ક્યારેક હસવાના, ક્યારેક લાગણીના, દરેક ભાવ। ત્યાર પછીનો સિદ્ધાંત છે, તેલ માલિશ કરો, શરીરના અંગોને સ્પર્શ કરો, સ્પર્શનો કોમળ ભાવ બધા જ અવરોધો દૂર કરે છે। બહુ જૂની પદ્ધતિ છે પણ અસરકારક છે। તમે સાંભળ્યું હશે અથવા તો જો જેના ઘરમાં વડીલ હશે એને જોયું પણ હશે કે નહાતા પહેલાં વડીલો તેલનું માલિશ કરે છે અને પછી નહાવા જાય છે। માલિશ કરવાની પ્રોસેસમાં આપણે શરીરના દરેક અંગોને સ્પર્શ કરીએ છીએ અને સ્પર્શની આખી થેરાપી ચાલે છે, ટચ થેરાપી। જો કોઈ બીજી વ્યક્તિ બહુ સરસ ભાવે આપણને માલિશ કરી આપે તો ઘણી બધી નેગેટિવિટી છે એ દૂર થઈ જાય છે। સાથે સાથે માલિશ જ્યારે કરતા હોઈએ ત્યારે એક્યુપ્રેશર પદ્ધતિ પણ સાથે આવી જાય છે, જેનાથી દરેક અવયવને સારું લાગે છે, એમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય છે અને એને આરામ મળે છે, થાક દૂર થઈ જાય છે। તો આ પણ સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી પદ્ધતિ છે, જરૂરી સિદ્ધાંત છે। 14મું, વ્યાયામથી શરીર કેળવાય છે, આનંદ મળે છે અને મૂડને સુધારનારા એન્ડોર્ફિન નામના પદાર્થની માત્રા વધે છે। માટે યોગ્ય નિરીક્ષક નિર્દેશક પાસે માહિતી મેળવી ચોક્કસ વ્યાયામ કરો। તમે જોયું હશે પ્લેયર્સ બધા ખૂબ બધું રમતા હોય છે, આખો દિવસ રમતા હોય છે, છતાં એ ફ્રેશ દેખાતા હોય છે, આનંદિત દેખાતા હોય છે। રમત છે, ક્યારેક હાર થાય, ક્યારેક જીત થાય, તો પણ એ સહજતાથી એકબીજાને વિશ કરતા હોય છે। આવું કેવી રીતે શક્ય બને છે? એનું કારણ છે, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે એન્ડોર્ફિન નામનો એક પદાર્થ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે, વધે છે એની માત્રા, પરિણામે આપણને કુદરતી રીતે જ આનંદની લાગણી થાય છે। માટે આપણે વ્યાયામ કરવો જરૂરી છે। વ્યાયામ કરવાથી મોટાભાગના એમ લાગતો હોય છે થાક લાગે, પણ ના, વ્યાયામ કરવાથી ઉલટાનો થાક દૂર થઈ જાય છે। પણ એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય પણ ટીવીમાં જોઈને કે ક્યાંય વાંચીને કે સાંભળીને કોઈ પણ પ્રકારનો વ્યાયામ કોઈ પણ વ્યક્તિએ કરવાનો નથી। એના માટે આપણું બોડી પ્રપોર્શન, આપણા તબિયતને જોવાની છે, આપણી સ્થિતિ અંગ અવયવની જોવાની છે, બ્લડ પ્રેશર જોવાનું છે, કોઈ રોગ હોય તો એના માટે જોવાની છે, અને બરાબર ડૉક્ટર પાસે
કે નિર્દેશક કે નિરીક્ષક પાસે માહિતી મેળવી અને પછી જ આપણા માટે જરૂરી હોય એવો વ્યાયામ આપણે પસંદ કરવાનો છે. મજાની વાત આવી ભાઈ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો સિદ્ધાંત બધાને ગમે એવો છે, ચોકલેટ ખાઓ, કારણ કે તેમાં આનંદની વૃદ્ધિ કરનારા સેરોટોનિન અને નોર્પિનેફ્રાઇન તત્વો હોય છે, જે મુખ્યત્વે ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સયુક્ત ખોરાકમાંથી મળી આવે છે. હા, પણ વધુ ચોકલેટ છે એ કબજિયાત પણ કરે છે. તો તમને એમ થશે કે આ બે તત્વો અમને બીજી કઈ રીતે મળી શકે? મેડિટેશન કરવાથી મળશે, યોગા કરવાથી મળશે. પણ ઇન્સ્ટન્ટ ક્યારેક જરૂર પડે તો આપણે, કોઈ સ્ટ્રેસ આવી જાય કાંઈ, તો આપણે ચોક્કસ ચોકલેટનો ઉપયોગ કરી શકીએ. પણ વધુ ચોકલેટ છે એ આપણા તબિયત માટે નુકસાનકારક છે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો સિદ્ધાંત આવે છે, જીવનના બદલાતા સંજોગો સાથે તાલ મેળવતા શીખો, યોગ્ય આયોજન સાથે જીવો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જીવનમાં સતત કોઈને કોઈ કારણસર બદલાવા આવતા રહેવાના છે, અત્યારે પણ આવેલા છે. આ કોરોનાના સંજોગોમાં આપણે આ રીતે અભ્યાસ કરીએ છીએ, પણ તમે બધાએ સરસ મજાનું તાલમેલ બેસાવી લીધું છે, પરિવર્તનને સ્વીકારી લીધું છે અને બરાબર યોગ્ય આયોજન સાથે તમે ભણતા પણ હશો. જે વ્યક્તિ આ રીતે બધું કરી શકે છે કે નાના મોટા પરિવર્તન કરી શકે છે, તો થોડા ફ્લેક્સિબલ રહી શકે છે જીવનની દરેક બાબતે, એ લોકોને સ્ટ્રેસ ઓછો આવે છે અને એનું આરોગ્ય પ્રમાણમાં સારું રહે છે. કોઈ પણ બાબતે બહુ જિદ્દી કે ચક્કી વલણ આપણું હોય તો એ આપણને જ નુકસાન કરે છે, માટે આ બાબતે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જે કંઈ પણ આપણો ટાર્ગેટ હોય એને પામવા માટે યોગ્ય આયોજન બહુ જ અગત્યની બાબત છે. પહેલાં આપણે કોઈ પણ બાબતને હળવી ગણી લઈએ અને પછી બેદરકારી રાખીએ તો પાછળ જતાં મુશ્કેલી થઈ શકે છે. ક્યારેક એવું થાય કે પરિસ્થિતિને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય, માટે જિંદગીના દરેક તબક્કે યોગ્ય આયોજન, કોઈ સારી વ્યક્તિને પૂછી કરી, કોઈનું આયોજન વાંચીને સમજીને, આપણા સમય સંજોગ પ્રમાણે એ નવું આયોજન બનાવી આપણા માટેનું અને એની સાથે જીવવું જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે યોગ્ય સમયે યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી આગળ વધી રહ્યા છીએ કે નહીં. આ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે એક વખત આપણને ખ્યાલ આવી જઈએ કે આપણે પ્રોપર વે પ્રોપર ટાઈમ જઈએ છીએ તો આપણો આત્મવિશ્વાસ વધી જાય છે, એક સંતોષ મગજમાં રહે છે અને એ પણ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તંદુરસ્તી એક એવી બાબત છે કે એ બાબતે જો આપણે નાની નાની પણ બેદરકારી રાખીએ કે કુદરતી આપણા સ્વભાવને ઓળખ્યા વગર પણ આપણે કોઈ કામ કરીએ તો એને નુકસાન ચોક્કસ પહોંચાડી શકીએ. ઘણી વ્યક્તિને તમે જોઈ હશે કે એને ક્યારેક બીજાનું કામ કરવાનું આવે તો એ પોતાનું કામ મૂકી દે, પછી એ સતત કાં દુઃખી થયા કરે છે અથવા એનું કામ રહી જાય છે, સતત સ્ટ્રેસમાં રહ્યા કરે છે. અને એને જ્યારે જરૂરિયાત હોય અને બીજી વ્યક્તિ મદદ ન કરે તો પણ એના મગજને ખૂબ દુઃખ પહોંચે છે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈને મદદ નથી કરવી એવું નથી, પણ આપણે આપણું કામ પણ કરતું રહેવાનું છે. આપણું કામ પતી જાય પછી આપણે ચોક્કસ બીજાને મદદ કરી શકીએ, અથવા તો આપણા કામની સાથે સાથે બીજાને પણ કામ કરાવતા જઈએ, પણ બિલકુલ આપણી કામ છે એ રહી જાય એવું ન થાય. સાથે સાથે મદદ કરતી વખતે આપણો ઊંઘ, આપણો આરામ, આપણી શક્તિ, આપણા પૈસા, આ દરેક વસ્તુનો પણ સાથે સાથે વિચાર કરતા જવાનો છે, કારણ કે આનો વિચાર્યા વગર ખાલી આપણે ખૂબ લાગણીવશ થઈ અને ઉપયોગ કર્યા કરીએ તો ક્યારેક બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
અને આપણી જાતની પરવા ન કરી તો આપણે બીમાર પડી જઈએ. તો આવું થવા દેવાનું નથી. આ બાબતે થોડું વ્યવહાર કુશળ બનવાની જરૂરિયાત હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોઈ એક હોબી દરેક વ્યક્તિને હોવી જોઈએ. હોબીથી વ્યક્તિ છે થોડી આનંદમાં રહે છે, એના બધા આવેગો જે છે એ સરસ મજાનું ના ક્રિએટિવલી બહાર આવે છે, જે જરૂરી છે મગજની હળવાશ માટે, મનની હળવાશ માટે. એક નિયમ છે કે આખા દિવસમાં એકાદ કલાક જો આપણે ગમતી પ્રવૃત્તિ કરશું તો બાકીનું બીજી ફરજની દરેક વસ્તુ પણ આપણે ખુશીથી ભાર વગર કરી શકશું. ક્યારેક અનુભવ કરી જોજો. હા, એવું નથી કરવાનું, એ ધ્યાન રાખવાનું છે કે વધુ પડતી હોબી થઈ જાય અને ભણવાનું છે કે બીજી કોઈ ફરજનું કાર્ય આપણું ઓછું થાય કે ગુણવત્તામાં ઓછું થાય, એવું ન થવું જોઈએ. પણ સાવ બિલકુલ હોબી ન હોય અને માત્ર ફરજ સાથે જે વ્યક્તિ જીવતી હોય તો એને કદાચ સ્ટ્રેસ વધારે લાગશે, દરેક કામ છે એને બોજારૂપ લાગી શકે છે. માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ ઉંમરે કોઈ પણ એકાદી હોબી આપણી હોય તો આપણને સારું પડે. પછી ભલે એ વાંચવાની હોય, સંગીત સાંભળવાની હોય, નૃત્યની હોય, ડ્રોઈંગની હોય, કોઈ પણ હોઈ શકે છે. ત્યાર પછી બહુ અગત્યની વાત, પોતાનું મૂલ્યાંકન ક્યારેય વધુ પડતું ઓછું નાખશો. ઘણી વખત ઘણી દીકરીઓને ટેવ હોય છે, મને આ ન ફાવે, મને આ ન આવડે, મારું આ સારું નથી, હું આ ન કરી શકું ક્યારેય. આવું નથી વિચારવાનું, પણ કોશિશ ચોક્કસ કરવાની છે. લઘુતા ગ્રંથિમાં નથી આવી જવું, સાથે સાથે ગુરુતા ગ્રંથિ પણ નથી કેળવવી. ઓવર કોન્ફિડન્સ છે એ પણ નુકસાનકારક છે, અને આપણી જાતને સતત અંડર એસ્ટિમેટ કરીએ તો એવું પણ નથી કરવાનું. એના કારણે આપણો આત્મવિશ્વાસ ઘટી જાય અને આપણે નેગેટિવ થઈ જઈએ આપણા પોતાની બાબતે, અને આપણું વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય બંને કથળી જાય, કારણ કે મનથી આપણે નિરાશ થઈ જઈએ. આ નિરાશાની ભાવના સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. માટે થાય એટલું કામ ચોક્કસ કરવું જોઈએ, અને જે આપણી જાત છે એને સહજ રીતે એક્સેપ્ટ કરવી છે. આ પણ બહુ અગત્યની વાત છે. આપણી જાતને જેવી જસ્ટ બી યુ, આપણી જાતને પણ થોડી મુક્ત રાખવી છે, છૂટ આપવી છે, અને એનો બરાબર પ્રેમથી સ્વીકાર કરવો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે બાબત ઉપર આપણે વાત કરવાના છીએ એ બહુ મામૂલી લાગે છે, પણ એ ખૂબ અસરકારક છે, અને એ છે હસતા રહો. કારણ કે હાસ્યને ફક્ત મોઢા સાથે જ સંબંધ નથી, પરંતુ આખા શરીર સાથે સંબંધ છે. એ સમગ્ર શરીરને ફાયદો કરી દે છે, એ સારો વ્યાયામ પણ છે, એનાથી ટેન્શનથી મુક્ત થઈ જવાય છે, અને આપણી રોગપ્રતિકારક શક્તિ છે એ પણ વધે છે, જે અત્યારના સમયમાં પણ ધ્યાન રાખવાનું છે અને હંમેશ માટે પણ. દરેક વ્યક્તિને બાળક બહુ ગમતું હોય છે, કેવું સુહામણું લાગતું હોય છે. એનું કારણ એ છે કે લગભગ દિવસમાં 400 વખત જેવું હસતું હોય છે. આપણે ક્યારેય ગણ્યું નથી હોતું, પણ રિસર્ચ કહે છે. અને માણસના આરોગ્ય પર હાસ્યનું જે કાર્ય છે અથવા તો અસર છે એનું નોલેજ ઘણું જૂનું છે. તેનાથી ગળું, હાર્ટ, ફેફસા તેમજ શ્વાસ નળીને કસરત મળે છે. હવે તમે જ્યારે હસો ત્યારે જોજો કે ક્યાં ક્યાં સહેજ સહેજ પ્રેશર આવે છે કે એની અસર થાય છે, તો તમને ગળામાં ફીલ થાય છે, હાર્ટ પાસે, ફેફસામાં અને શ્વાસ નળીમાં ક્યાંક તમને અસર લાગશે. અને આપણે ફ્રેશ રહીએ તો આપણી કામ કરવાની કુશળતા પણ વધે, નવા નવા વિચાર પણ આવે, ક્રિએટિવ કામ પણ કરી શકીએ. ખુશ રહીએ તો કામનું ટેન્શન નહીં લાગે, હળવાશથી દરેક કામ, દરેક ફરજ આપણે સહજતાથી નિભાવી શકશું, અને એના કારણે આપણું આરોગ્ય ખૂબ જ સારું રહી શકે છે. માટે હસતા રહેવું, હસાવતા રહેવું. તમે જોયું હશે કે આજકાલ ઘણી જગ્યાએ લાફિંગ ક્લબ્સ ચાલુ થયા છે, સારી વસ્તુ છે.
એમાં પણ જોઈન્ટ થઈ શકાય. તો આ બધી જે વસ્તુ જે છે એને સહજતાથી આખો દિવસ પણ અપ્લાય કરવા માટે આપણે તત્પર રહેવાનું છે. જ્યાં પણ નિર્દોષ સહજ હાસ્ય આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ ત્યાં કરતું રહેવાનું છે, અને કોક કરતા હોય તો પણ આપણે હાસ્ય રેલાવતું રહેવાનું છે અને એનો લાભ ચોક્કસ લેવાનો છે. આપણને દરેકને દરેક કામ એકદમ પરફેક્ટ કરવું ગમતું હોય છે, બીજા પાસેથી પરફેક્ટ કામ લેવું પણ ગમતું હોય છે. પરંતુ જો આ વાતનો કે આ ભાવનો અતિરેક થઈ જાય તો આપણને હાઇપર ટેન્શન થઈ જાય. કારણ કે હર વખત દરેક વ્યક્તિ દરેક સંજોગોમાં 100% પરફેક્ટ નથી રહી શકતી. આપણે પણ ન રહી શકીએ, બીજા પણ ન રહી શકે. માટે આ જે વિચારસરણી છે એ સંચાલક તરીકે અને આપણે પોતે કામ કરતા હોય તો આપણા માટે પણ આપણે ધ્યાન રાખવાની છે. માટે જડતાપૂર્વક કોઈ આગ્રહ ન રાખવો કોઈ બાબત માટે. બીજું ક્યારેક એવું થાય કે આપણને એકલા કોઈ કામ બહુ સરસ આવડતું હોય, પણ દરેક કામ જો આપણે માત્ર એકલા કરશું તો પણ થાકી જઈશું, બીમાર પડી જઈએ. માટે જ્યાં જ્યાં જરૂરત લાગે ત્યાં બીજાની ચોક્કસ મદદ લેવાની, સહકાર લેવાનો અને કામ કરવાનું છે. સાથે સાથે જીવન આખું આપણે ગમે એટલું કામ કરશું તો પણ એક પછી એક કામ મળતા જ રહેવાના છે. નવા નવા ટાર્ગેટ, નવી નવી ઈચ્છાઓ, નવી નવી મહત્વાકાંક્ષાઓ જન્મથી જ જવાની છે. પણ જીવનમાં ક્યાંક તો આપણે પોતે જ અટકવું પડશે, અને પછી થોડુંક ધ્યાન આપણે હોબીમાં, અધ્યાત્મમાં, એમ દરેક જગ્યાએ વાળી શકાય. માત્ર દુનિયાવી કે બિઝનેસ વ્યવસાયિક આપણે ટાર્ગેટ એક પછી એક સર કરતા જઈશું તો પણ હાઇપર ટેન્શન આપણને આવી શકે છે. અને જે એક માનસિક સંતોષ જીવન જીવ્યાનો આપણને મળવો જોઈએ એ નહીં મળે. માટે પૈસાની દોટની પાછળ પણ સતત ન રહેવું, ક્યાંક તો અટકવું જ પડશે. પછી એ કાર્ય છે એ આપણે આગળની પેઢીને હેન્ડઓવર કરી શકીએ. સહજતાથી કોઈ કામમાંથી આપણે નિવૃત્તિ લઈ શકાય, નિષ્પૃહી બની શકાય. એવું નથી કે કામ નથી કરવાનું, પણ કામનો પ્રકાર બદલી શકાય, કામ કરવા માટેનો ભાવ ચોક્કસ બદલી શકાય. તો ક્યાંક તો અત્યંત ઝડપી દોટમાંથી અટકવું છે, અને ક્યારે અટકવું, કેવી રીતે અટકવું એ તો આપણે જ નક્કી કરવું પડે. કારણ કે દરેક વ્યક્તિના સમય સંજોગો અલગ અલગ હોય છે. સુખ અને સંતોષ જીવનના બે સ્તંભો છે. જો જીવનમાં શાંતિ હશે તો તન અને મન પણ સ્વસ્થ રહેશે. એક પછી એક ખોટી મહત્વાકાંક્ષાઓ જન્માવતા જઈએ અને એને પૂરી કરવા માટે દોડતા રહીએ તો સુખ, શાંતિ, સંતોષ કાંઈ પણ નહીં મળે, જેના કારણે આપણને સતત અજંપાની ભાવના રહે છે અને આપણું આરોગ્ય છે એ કથરી શકે છે. માટે આ બાબતે પણ ચોક્કસ વિચાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક આરોગ્યના સિદ્ધાંતો સમજ્યા, જેનું વ્યક્તિગત આપણે પાલન કરીએ કે કરાવડાવીએ કે એ પ્રકારનું વાતાવરણ સંસ્થામાં ઉત્પન્ન કરી શકીએ તો વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે, સંસ્થાના સ્વાસ્થ્ય માટે, દરેકને માટે ખૂબ સારું પડે. આશા રાખું છું કે તમે શક્ય એટલો એને સમજીને અમલ કરવાની કોશિશ કરજો.